માગ્યા વિના દે પય તે પ્રમાણો, માગી લીધું તે જડતું લે જાણો. જો માગ્યા વિના મળે ને એને દૂધ કહેવાય, અને માગીને લ્યો એ પાણી કહેવાય. અને આપ મિલાશો પય બરાબર, માંગ લિયાશો પાણી, ખેંચ લિયાશો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી. તમને હામેથી મળે ને એ દૂધ જેવું કહેવાય, તમે માગી લ્યો તો પાણી જેવું કહેવાય. પણ તમે કોઈકનો નાસ્તો ખેંચી લો કોકના કબાટમાંથી, સમજાને ચોરી કરી લો, ચોરી, એને શું કહેવાય ખબર હે? શું કહેવાય બોલો જોઈ? કોઈકના હાથમાંથી ઝટી લેવું અથવા તો ચોરી લેવું, એ લોહી બરાબર કહેવાય. કોકનો નાસ્તો બાસ્તો ચોરીને ખાઈ જાઓ, તમે લોહી ખાધું બરાબર કહેવાય. બોલો, આ શાસ્ત્ર કહે છે. અત્યાગ્રહે ખેંચી લીધું નિદાન, તે જાણવું સોણિતની સમાન. સોણિત એટલે લોહી, રુધિર કહેવાય. ભાવથી કાંઈક દાન કરો ને તો એ દાનનું ફળ શ્રેષ્ઠ છે, ભાવથી કરો તો. અને અભાવથી કરો, લોકલાજે કરો, તો એ દાન નિષ્ફળ જાય છે. દાન કે કામ એ કશું પણ, કોઈકને સડેલી વસ્તુ કરો ને તો એમાં શું ફળ મળે? અથવા તો કાંઈક દાન કરીને ફૂલાય મનમાં, ઓહો મેં આટલું દાન કર્યું, એ બધાને કે મેં આટલું દાન કર્યું, આમ કર્યું તેમ કર્યું, લ્યો ફૂલાય મનમાં. તે દાન તો નિષ્ફળતા જ કાજે. દાન તો ગુપ્ત કરી દેવાનું હોય, જાહેર કરવાનું ન હોય. બસ ગાયનો ચારો નાખ્યો, નાખી દીધો, કહેવાનું કોઈને ન હોય. કર્યું દાન તમે, બસ જેટલું હાંચવું એનું ફળ થાય, અને જેટલું જાહેર કરો એટલું ફળ તમારું ઉડી જાય. અચિંતાનંદ બ્રહ્મચારી કે રાજન, હવે થોડાક પ્રસાદીને સ્થળ કહી દઉં જલ્દી જલ્દી. હો, એક સોનાર કુઈ છે સારી, એ પણ પ્રસાદીની. બે રૂડા વડ છે. મહારાજ ઉમરેઠથી આવતા એ વડ નીચે ઉતરતા, ત્યાં એક સરસ મજાની કુઈ છે, મહારાજનું પાણી પીતા. ત્યાંથી ઉત્તર દિશામાં ગોપી તળાવ છે, મહારાજ ત્યાં ખૂબ નાહેલા. ત્યાં શ્રીજી મહારાજ સંતોને દૂધ અને પૌવા જમાડેલા. શરદ પૂનમની રાત્રિએ સરસ મજાના દૂધ પૌવા ભગવાનને જમાડી, સંતોને જમાડીને પછી રાસ રમેલા. તેથી એ ભૂમિ બધી વૃંદાવનની સમાન છે. સોના કોઈ, એનાથી દક્ષિણ દિશામાં એક સરસ મજાના ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં પણ ભગવાન શ્રીહરિ ગયેલા છે. એ પ્રસાદીની પણ જગ્યા મહારાજ રંગ ઉત્સવ કરી ગામમાં, પછી ઘોડા ઉપર બેસીને ત્યાં જતા જોબન પગી વગેરે એ ભક્તજનો. ત્યાં જઈને મહારાજ એકવાર તો રંગ લઈ ગયા હતા, અને ખોડિયાર માતાને રંગ ઉડાડ્યો. લ્યો હે માતાજીને રંગી નાખ્યા. તેથી આમાં લખ્યું, એ તેથી ભક્ત થઈ તે તો દેવી, તેની વાત સુણો કહું કેવી. માતાજી ભગત બની ગયા. શું બની ગયા? માતાજીના ભક્તો ભગત થતા નથી ભગવાનના, પણ માતાજી ભગવાનના ભગત બની ગયા. પછી શું બન્યું એ મજાનું એમ. કોઈ ભીલે જઈ બાધા લીધી, હે કોઈ ભીલે જઈ બાધા લીધી, પશુ હણવાની માનતા કીધી. તેને સ્વપ્નામાં દેવી દેખાઈ, કહ્યું ભક્ત થઈ હું તો ભાઈ. શું બાધા લીધી? કોઈક ભીલ હશે એવો, ત્યાં આગળ બકરા ઘેટા મારવાની, કે બાધા લીધી માતાજીને. સમજાના, માતાજી સ્વપ્નામ જઈને કે હું હવે ભગત થઈ ગઈ ભગત, હે હવે હિંસા કરે મુજ પાસ, તેનું કાઢીશ હું સત્યાનાશ. ઈચ્છા એવી દેવી તણી જોઈ, તા હિંસા કરે નહીં કોઈ. પેલા તો બકરામાં ઘેટા બકરે ચડતા હશે, પણ માતાજી ના પાડી દીધી ભીલને. હો હવે આજ પછી મારી આગળ કોઈ હિંસા કરી તો તમારા કુળનો સત્યાનાશ નીકળી જશે. તેથી માણસો બીના. માતાજી કીધું, ભાઈ હવે અહીંયા હિંસા કરે, અને હિંસા જ બંધ થઈ ગઈ. લ્યો એ ખોડિયારે માતાજીને ત્યાં એ વડતાલની આજુબાજુમાં જ હશે ક્યાંક. પછી
ઈ માતાજીના મંદિરેથી રસ્તે જતાં એક સરસ મજાનું ટાડણ સરોવર છે, ત્યાં પણ શ્રીજી મહારાજ સંતો ભક્તો સહિત બહુ નાયા છે. તેનો પશ્ચિમનો જે કિનારો, કિનારામાં જે મધ્ય ભાગ, ત્યાં ધર્મકુળ આવેલું પહેલાં, ત્યાં મહારાજનો ભેટો થયેલો. ત્યાંથી ઘણીવાર પોતાના દેશમાં પરિવારના જનો ગયા હશે ને આવ્યા હશે. ક્યારેક મહારાજ લોયામાં મળ્યા હતા ને ક્યારેક કારિયાણીમાં મળ્યા હતા ને ક્યારેક ગઢડામાં મળ્યા હતા અને જુદા જુદા મેળા. પણ પહેલો વહેલો ધર્મવંશીનો મેળા ટાડણ તરાવે થયેલો. માટે તે સ્થળ મહાત્મ મોટું નથી, પુષ્કર રાજથી છોટું. પંપા સરોવર તો શાહી સાબે, માન સરોવરને પણ દાબે. જ્યાં ભગવાન ગયા હોય ને એ બધા ઠેકાણા પુષ્કરાય કે પંપા સરોવર ગયે, માન સરોવર જેવા કહેવાય હો. આવા બધા પવિત્ર સ્થળોની સરસ મજાની કથા હાલે છે. હવે આમ કથા પૂરી થાય રહી. 18, 19 અને 20 માત્ર બે વિશ્રામ છે. એક કળશ પૂરો થશે, પછી બીજો કળશ, બીજા કળશમાં ભગવાનના બાલચરિત્રો જ આવશે બધા હો, આખા કળશમાં. આ પહેલો કળશ છે, એટલે આ પહેલા કળશમાં બધા વડતાલ, આજુબાજુ મંદિર એ બધી આ બધી વાત કરી. હવે એ વાત બધી પૂરી થશે બે વિશ્રામ પછી. હરિ વિચરણ ભૂમિ હોય જે હ, પરમ પવિત્ર ગણે મુનિન્દ્ર તે હ. જપ તપ વ્રત દાન ત્યાં કરાય, ફળ અવિનાશી અનંત તેનું થાય. એ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત શ્રી હરિલીલામૃતે પ્રથમ કલશ ચિંત્યાનંદ વર્ણિન્દ્ર.